जय श्री कृष्ण बच्चाओं, चलो हवे आगळ करीशुं। विडियोमां अहींया सुधी आपणे ज़ूम पर भण्या। सवारे जे बाळको, जे विद्यार्थी मित्रो सवारे ज़ूम जॉइंट नहीं करेलू, मैं सुधा टीचरनो पीरियड लीधो हतो, एमना माटे आ प्रश्न छे। जोई लेजो, आ जे डिज़ाइन दौरवानी छे ए बटर पेपर मूकीने छापीने दौरवानी छे। जेमणे सवारे जॉइंट नहीं करेलू ए विद्यार्थी ने शॉर्टकट में बताओ छो, अथवा तो माथा पर तेलवाड़ा वाड़ में कागळ घसीने पछी अहींयाथी छापवानी ने पछी अहींया छापवानी। ए रीते आ डिज़ाइन दौरवानी छे। अहीं टीचरे समझावी दीधेलू छे कि आ ग्रील, आ एक सैम्पल लईने जो ग्रील बनावीने होय तो आ अने आ ग्रील ज बने, आ त्रण ना बने। आना जेवो सेम कटको आ छे, आ थई गयुं छे तमारो। हाँ, जोड़का जोड़वाना, डिज़ाइन प्रमाणे जोड़का जोड़वाना छे। जोई लेजो, विडियो थोभावीने पण तमे आ कार्य करी शको छो। हवे पछी छे आ पाननी डिज़ाइन। आ पाननी डिज़ाइन पण बटर पेपर मूकीने એને છાપવાનું છે। અહીંયા એ જ પ્રમાણે બધી લીટીમાં અલગ અલગ પાન ગોઠવેલા છે, અલગ અલગ રીતે એ જ રીતે ગોઠવીને તમારે આગળની ડિઝાઇન પૂરી કરવાની છે। વાલી મિત્રની મદદ લેવાની છે આની અંદર છાપવા માટે। હવે પછી આગળ ટીચરે સમજાવ્યું ને અહીંયા સુધી ઝૂમ પર આપણું ચાલી ગયું, બરાબર? આ એક બે એક બે એક બે, રાત દિવસ રાત દિવસ રાત દિવસ, આ 87 88 89 90 આગળ ચડતો ક્રમ છે। હવે જોઈશું અહીંયા 20 30 40, સમજી જ ગયા? પછી શું આવે? 50, 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80, 80 ને 10 90। થઈ ગયું? હવે આ પ્રશ્ન છે, દરેકની પાછળ 9 9 9 છે, એકમમાં 9 છે, શેમાં 9 છે? એકમમાં 9 છે, અને દશકમાં શું છે? 1 2 3 ચડતા ક્રમે છે। દશકમાં શું છે? 1 2 3 ચડતા ક્રમે છે, એમાં 10 10 નો કૂદકા છે, પણ વચ્ચેની સંખ્યા છે એટલે ટીચર બીજી રીતે સમજાવી રહ્યા છે। દશક જુઓ, 1 2 3, દશકની જગ્યાએ 4 5 6 7 8, આ દશક જ છે, 4 5 6 7 8 દશક જ છે। હવે એકમ શું છે? 9 9 9, તો બધામાં 9 9 9 એ એકમની પેટર્ન છે। દશક ચડતા ક્રમમાં છે, 1 2 3 4 5 6 7 8, દશક ચડતા ક્રમમાં છે, જ્યારે એકમની પેટર્નમાં શું છે? 9 9 9 9 9 9 9 9। પેટર્ન સમજશો તો સહેલી જ છે, જો ના સમજો તો અઘરી લાગશે, બરાબર? આ પેટર્ન સમજ પડી ગઈ? હવે 2 અને 5 8, હવે કૂદકા છે, ગણીએ 2 પછી આંગળા જ કાઢશું, 2 પછી 3 4 ને 5, 3 આંગળા નીકળ્યા એટલે 3 3 નો કૂદકો, ફરી જોઈએ 5 પછી 6 7 ને 8, 3 આંગળા નીકળ્યા એટલે 3 3 ના કૂદકા, 8 પછી 9 10 11, 11 લખો, 3 આંગળા કાઢીશું, 11 પછી 12 13 14, 14 લખશું, 14 પછી બધા મારી સાથે આંગળા કાઢશો, ઓકે? 14 પછી 15 16 17, ને બોલશો સાથે, 17 લખીશું, 17 પછી 18 19 20, 20 લખીશું, 20 પછી 21 22 23 23 લખીશું। હવે 25 15 20 25, એટલે 5 5 ના કૂદકા છે, હા?
पाँच पाँचना कूदका तो पाँचनो घड़ियो बोलशो पाँच तरी पंदर पाँच चौबीस पाँच पचास पच्चीस पाँच छ तीस पाँच सत्ता पैंतीस पाँच अठा चालीस पाँच नवा पिस्तालीस पाँच एगार पचास हमें अठार एकवीस चौबीस अठार एकवीस चौबीस में क्यों कूदको है जो अठार पची ओगनीस वीस एकवीस त्रणनो कूदको एकवीस पची बीस तेवीस चौबीस एट्ले त्रणनो ज कूदको है चौबीस पची पच्चीस छवीस सत्यावीस શું આવ્યું સત્યાવીસ ત્રણ કાપા કાઢ આ ત્રણ આંગળા કાઢતા સત્યાવીસ હવે ત્રણ આંગળા કાઢીએ સત્યાવીસ પછી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ આવશે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ લખો તેત્રીસ પછી ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ લખો છત્રીસ પછી સાડત્રીસ 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 ઓગણચાલીસ ઓગણચાલીસ લખો બરાબર ચાલો હવે અહીંયા જોઈએ બાવન ચોપન છપ્પન કેટલાના કૂદકા છે જોઈએ બાવન ત્રેપન ના બાવન પછી ત્રેપન ચોપન એટલે બેનો કૂદકો ચોપન પછી પંચાવન છપ્પન બેનો કૂદકો છપ્પન પછી બે સત્તાવન અઠ્ઠાવન અઠ્ઠાવન લખીએ અઠ્ઠાવન પછી બે ઓગણસાઠ સાઠ સાઠ પછી બે ગણો એકસઠ બાસઠ બાસઠ પછી બે ત્રેસઠ ચોસઠ ચોસઠ પછી બે સડસઠ અડસઠ છે બે બેનો કૂદકો હા લખાયું હવે આગળ પાંચ અ છ બ સાત અ અ બ અ બ એક સરખા આવશે બરાબર અહીંયા છે પાંચ છ સાત ચડતા ક્રમમાં પછી શું આવે આઠ નવ દસ અગિયાર ને બાર આ ચડતો ક્રમ હવે અ બ લખીએ અ બ અ ફરી શું આવશે બ ફરી આવશે અ બ અ બ સહેલું છે સમજવું જરૂરી છે સહેલું તો બધું જ છે પણ પેટર્નમાં સમજ જરૂરી છે હવે આમાં છે પંચ્યાસી પંચોતેર પાસઠ ઉતરતા ક્રમમાં દસ દસના કૂદકા છે પણ આપણે દસ દસના કૂદકા એટલું બધું ગણી ના શકીએ ગણાય તો ખરું પણ ઘણી વાર લાગે એટલે સામાન્ય બુદ્ધિ ચલાવીશું હવે દશક એકમ જોઈ લેવાના જ્યારે આવું કંઈક હોય ત્યારે દશક એકમ જોઈ લેવાના એકમ પાંચ 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 સરખા છે બધાના એકમ સરખા છે હવે દશક જુઓ આઠ સાત છ આઠ સાત છ દશક ઉતરતા ક્રમમાં છે ચાલો ઉતરી જઈએ પહેલાં હા છ પછી ઉતરીએ તો પાંચ એનાથી ઉતરીએ તો ચાર ચારથી ઉતરીએ તો ત્રણ ત્રણથી ઉતરીએ તો બે બેથી ઉતરીએ તો એક હવે બધા એકમ પાંચ પાંચ જ છે એકમમાં પાંચ લખી દો બધાની પાછળ પાંચ 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 એકમ બધાના પાંચ લખો થઈ ગયું છે ને સહેલું હા એકદમ સહેલું છે ફક્ત ગભરાઈ જાઓ છોકરાઓ ફક્ત ગભરાઈ જાય છે ગભરાવાનું નહીં પોતાની અક્કલ વાપરીને કામ કરવાનું સમજ કેળવાઈ ગઈ આની અંદર હવે ઉતરતા ક્રમમાં પાંચ પાંચ ઉતરવાના છે અહીંયા દસ દસ છે અહીંયા પાંચ પાંચ છે પાંચનો ઘડિયો આવડે છે બધાને હા પિસ્તાલીસ પહેલાં શું આવે ચાળીસ ચાળીસ પહેલાં જવાબમાં શું આવે યાદ કરો પાંત્રીસ પાંત્રીસના પહેલાં જવાબમાં શું આવે ત્રીસ ત્રીસના પહેલાં જવાબમાં શું આવે પચીસ પચીસ પહેલાં શું આવે વીસ પાંચના ઘડીએ ઉતરવાનો છે ઊંધો ઉતરવાનો પાંચ દાન પચાસ પાંચ નવા પિસ્તાલીસ પાંચ પાંચ અઠા ચાળીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ છ ત્રીસ પાંચ પચાસ
पच्चीस, पाँच चौक वीस, पाँचना कूदके उतरिया। चलो हवे सीधो उतरतो क्रम छे, वीस, ओगणीस, अठार, पछी शू आवे, सत्तर, पछी सोळ, पछी पंदर, पछी उतरीए तो चौद, चौदनी नीचे आवे तेरमू पगथिया। हवे अहींया बे बेना कूदके उतरवानो छे, एक पगथियું છોડીને બીજા પગથિયે ઉતરવાનું છે। તો આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ, હવે આડત્રીસથી ઉતરીએ તો સાડત્રીસ, છત્રીસ, છત્રીસથી ઉતરીએ તો શું આવે, પાંત્રીસ, ચોત્રીસ, ચોત્રીસથી ઉતરીએ તો તેત્રીસ, બત્રીસ, બત્રીસથી ઉતરીએ તો એકત્રીસ, ત્રીસ, ત્રીસથી ઉતરીએ તો ઓગણત્રીસ, અઠ્ઠાવીસ, અઠ્ઠાવીસથી ઉતરીએ તો સત્યાવીસ, છવ્વીસ છે। સહેલું સમજશો તો સહેલું છે, નહીં સમજશો તો અઘરું છે। સમાજ કેળવો, હું બતાવું છું આખું, જે પાછળ રહી ગયા છે અહીંયા વિડીયો થોપાવી દો અને તમારું કાર્ય પૂરું। ચાલો આગળ, પાનું ફેરવો, આ એક પાનું કરાવશે ટીચર, હાજી પાનું ફેરવો। કેટલાની કાપા ગણતરી છે એ જોવાની છે, એક પછી ત્રણ પાંચ, એક પછી બે ને ત્રણ, એટલે બે બેના કૂદકા, ત્રણ પછી ચાર ને પાંચ, હવે પાંચ પછી છ ને સાત, આ રીતે આંગળા કાઢો, ટીચરની જેમ આંગળા કાઢો ડાબા હાથના, સાત પછી આઠ અને નવ, નવ લખો, નવ પછી દસ, અગિયાર, બોલતા પણ જાઓ, ગણિત તો બોલી બોલીને જ આવું। હા, આ બે બેના જ છે કૂદકા, જોઈએ, બે પછી વીસ, પછી એકવીસ, બાવીસ, બાવીસ પછી ત્રેવીસ, ચોવીસ, ચોવીસ પછી પચીસ, છવ્વીસ, છવ્વીસ લખો, છવ્વીસ પછી સત્યાવીસ, અઠ્યાવીસ, અઠ્યાવીસ લખો, અઠ્યાવીસ પછી ઓગણત્રીસ, ત્રીસ, ત્રીસ લખો, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, બત્રીસ લખો। અહીંયા પણ બે બેના કૂદકા છે, જોઈએ, ચોવીસ, ચોવીસ પછી પચીસ, છવ્વીસ, સત્યાવીસ, ત્રણના કૂદકા છે, સત્યાવીસ પછી અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, ત્રણના કૂદકા, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ લખો, તેત્રીસ, તેત્રીસ પછી ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, બધા આંગળા કાઢો છો ને, છત્રીસ, છત્રીસ પછી સાડત્રીસ, સાડત્રીસ, ઓગણચાલીસ, ડબલ નવર, ઓગણચાલીસ, ઓગણચાલીસ પછી ચાળીસ, એકતાળીસ, બેતાળીસ, બેતાળીસ લખો, બરાબર। ચાલો હવે આ અહીંયા છે એકતાળીસ, પછી તેતાળીસ, બાકી ચૂકી લીટી છે, બાકી ચૂકી લીટી છે, એકતાળીસ પછી શું, હવે બેતાળીસ, અહીંયા કૂદકા નથી ચડતો કરો, પછી તેતાળીસ, પછી ચુમ્માળીસ, પિસ્તાળીસ, છેતાળીસ, સુડતાળીસ, અડતાળીસ, ઓગણપચાસ, પચાસ ને એકાવન, એકાવન થયું। હા, હવે આગળ આ છે અડસઠ, સડસઠ, છાસઠ, એટલે ઉતરતો ક્રમ છે, અડસઠથી ઉતરીએ તો સડસઠ, પણ અડસઠથી ચડીએ તો ઓગણસિત્તેર, ઓગણસિત્તેરથી ઉતરીએ તો અડસઠ, અડસઠથી ઉતરીએ તો સડસઠ, સડસઠથી ઉતરીએ તો છાસઠ, છાસઠથી ઉતરીએ તો પાંસઠ, પાંસઠથી ઉતરીએ તો ચોસઠ, ચોસઠથી ઉતરીએ તો ત્રેસઠ, ત્રેસઠથી ઉતરીએ તો બાસઠ। લખાયું અહીંયા સુધીનું બધાનું? હા, આગળ જઈશું,
ચાલો આગળ, આ ત્રણ જ કરવાના છીએ આપણે. હા ચાલો, અહીંયા છે શૂન્યથી બે, સીધું બે પર કૂદકો માર્યો છે, બે પરથી ચાર પર કૂદકો, ચારથી છ કયો કર્યો છે, બેનો, બે શૂન્ય શૂન્ય, બે એકા બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક આઠ, આઠ પર જાઓ, આઠની લાલ લીટી છે એને અડો, બે પંચા દસ, આઠ પરથી દસ પર જાઓ, બે પંચા દસ, બે છ બાર, બાર પર જાઓ, બે સત્તા ચૌદ, બારથી શરૂ કરો ને ચૌદ પર કૂદકો મારો, બે અઠા સોળ, ચૌદથી સોળ પર કૂદો, બે નવા અઢાર, સોળથી અઢાર પર કૂદો, બે દાન વીસ, અઢારથી વીસ પર કૂદો. હવે છે અહીંયા વત્તા બે, બધામાં વત્તા બે કરવાના, એટલે બે આંગળા ઉમેરીશું આપણે. વીસમાં બે નાખીએ તો એકવીસ, બાવીસ લખો, બાવીસ, બાવીસમાં બે નાખીએ તો ત્રેવીસ, ચોવીસ છે ચોવીસ, હવે ચોવીસમાં બે નાખીએ તો પચીસ, છવ્વીસ, છવ્વીસ લખો, છવ્વીસમાં બે ઉમેરીએ સત્તાવીસ, અઠ્ઠાવીસ, અઠ્યાવીસ આવશે, અઠ્યાવીસમાં બે ઉમેરીએ તો ઓગણત્રીસ, ત્રીસ, ત્રીસ લખેલા જ છે, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, બે ઉમેર્યા તો શું આવ્યું, બત્રીસ, બત્રીસ પછી તેત્રીસ, ચોત્રીસ, બે ઉમેર્યા તો શું આવ્યું, ચોત્રીસ, ચોત્રીસમાં બે ઉમેરીએ, ચોત્રીસ પછી પાંત્રીસ, છત્રીસ, છત્રીસમાં બે ઉમેરીએ, સાડત્રીસ, સાડત્રીસ છે જ આડત્રીસ. હવે અહીંયા ચાળીસમાં બે ઉમેરીએ, એકતાળીસ, બેતાળીસ, બેતાળીસમાં બે ઉમેરીએ, તેતાળીસ, ચુમ્માળીસ, ચુમ્માળીસમાં બે ઉમેરીએ, પિસ્તાળીસ, છેતાળીસ, છેતાળીસમાં બે ઉમેરીએ, સુડતાળીસ, અડતાળીસ, અડતાળીસમાં બે ઉમેરીએ, ઓગણપચાસ, પચાસ, પચાસ પછી એકાવન, બાવન, બાવન પછી ત્રેપન, ચોપન લખેલા છે, ચોપનમાં બે ઉમેરીએ, પંચાવન, છપ્પન, છપ્પન પછી સત્તાવન, અઠ્ઠાવન, અઠ્ઠાવનમાં બે ઉમેરીએ, ઓગણસાઠ, સાઠ, સાઠમાં બે ઉમેરીએ, એકસઠ, બાસઠ, બાસઠમાં બે ઉમેરીએ, ત્રેસઠ, ચોસઠ, ચોસઠમાં બે ઉમેરીએ, પાસઠ, છાસઠ, છાસઠમાં બે ઉમેરીએ, સડસઠ, અડસઠ. આ થયું બેના કૂદકાઓ, બરાબર. આજે આપણે વિડીયોમાં અહીંયા સુધી કરવાનું છે, તો ફરી મળીશું, બાય. રક્ષાબંધન એન્જોય કરજો, ઓકે.